સુપ્રભાતમાં મહત્વના સમાચાર જોઈએ તો કોંગ્રેસે ચાર ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. અમદાવાદ પૂર્વથી ગીતાબેન પટેલના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે, જ્યારે ગાંધીનગરથી ડોક્ટર સીજે ચાવડાના નામ પર જાહેરાત થઈ છે. સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલનું નામ જાહેર. જામનગરથી મુડુભાઈ કંડોરિયાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે અમરેલીમાંથી પરેશ ધાનાણીના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે. તો જે ઉમેદવારોના નામને લઈને કોંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું હતું, ત્યારે આખરે ચાર ઉમેદવારોના નામ સામે આવ્યા છે. અમદાવાદ પૂર્વમાંથી ગીતાબેન પટેલના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે, જ્યારે ગાંધીનગરથી ડોક્ટર સીજે ચાવડાના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલનું નામ સામે આવ્યું છે. જામનગરથી મુડુભાઈ કંડોરિયાની ટિકિટ આપવામાં આવી છે. સંભવિત ઉમેદવાર જે ગાંધીનગર બેઠક પર હતા સીજે ચાવડા, તેમનું નામ નિશ્ચિત થઈ ગયું છે, એટલે હવે તેઓ અમિત શાહ સાથે ટકરાવવાના છે. આ સાથે જો અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે, ગીતાબેન પટેલ, જો હાર્દિક પટેલે પણ પહેલા કોંગ્રેસ સમક્ષ ગીતાબેન પટેલના ટિકિટની માંગણી કરી હતી અને આખરે અમદાવાદ પૂર્વ પરથી હવે ગીતાબેન પટેલ ચૂંટણી મેદાનમાં જંપ લાવશે. જો વાત કરવામાં આવે તો પાટીદાર અનામત આંદોલનમાં ગીતાબેન પટેલ હાર્દિક પટેલના સહયોગી હતા અને હાર્દિક પટેલે કેટલાય સમયથી, જ્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા ત્યારથી લઈને આજ સુધી, ગીતાબેન પટેલના ટિકિટની માંગણી કરી હતી. એટલે અમદાવાદ પૂર્વ પરથી ગીતાબેન પટેલના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે. ગાંધીનગર બેઠક પરની વાત કરીએ તો ગાંધીનગર બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, જ્યાંથી અમિત શાહ ઉમેદવારી નોંધાવ્યા છે. હવે વાત કરીએ સીજે ચાવડાની, જેઓ હવે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી કરશે, તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. આ સાથે જણાવી દઈએ કે ગાંધીનગર બેઠક ઉપર ખરાખરીનો જંગ જામશે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે. જામનગર બેઠક જે મહત્વપૂર્ણ બેઠક ગણાતી હતી, જામનગર બેઠક ઉપર હાર્દિક પટેલે ચૂંટણી લડવાના હતા, પરંતુ હવે તેઓ ચૂંટણી નથી લડવાના. હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે, જેના કારણે તેઓ હવે ચૂંટણી નથી લડવાના. જેમની ખામી પૂરવા માટે જામનગર બેઠક પર મુડુ કંડોરિયાનું નામ સામે આવ્યું છે. તો મહત્વના સમાચાર, લોકસભા ચૂંટણીને લઈને જે ઉમેદવારોના નામ પર મનોમંથન કરવામાં આવતું હતું, અસમંજસમાં હતી કોંગ્રેસ, તેવા ચાર ઉમેદવારોના નામની યાદી તેઓ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. અમદાવાદ પૂર્વ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, જામનગર, જ્યારે અમરેલીમાંથી પરેશ ધાનાણી, જામનગરમાં મુરુ કંડોરિયા, સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલ અને ગાંધીનગરમાં સીજે ચાવડા, જ્યારે અમદાવાદ પૂર્વમાં ગીતાબેન પટેલના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે. તો કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની, ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વમાં ગીતાબેન પટેલના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે, જ્યારે ગાંધીનગરમાં સીજે ચાવડાના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં સોમાભાઈ પટેલના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે. જામનગરમાં મુડુ કંડોરિયાના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે અને અમરેલીથી પરેશ ધાનાણી ચૂંટણી મેદાનમાં જંપ લાવશે. જો વાત કરીએ આ ઉમેદવારોની બેઠક અંગે, તો જામનગર અને ગાંધીનગર એક મહત્વપૂર્ણ બેઠકો ઉપર સૌની મીટ મંડાયેલી હતી કે જામનગરમાં હવે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નથી લડવાના, તો એમના જગ્યાએ કોને સ્થાન આપવામાં આવી શકે છે. ત્યારે જામનગરથી મુડુ કંડોરિયા હવે ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે અને ગાંધીનગરમાં સીજે ચાવડાનું નામ પહેલેથી જ નિશ્ચિત માનવામાં આવતું હતું અને તેમણે એવો પણ દાવો કર્યો હતો કે હું ઉમેદવારી કરવાનો છું અને આખરે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર બેઠક પર સીજે ચાવડાના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે. અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો એ પણ એક મહત્વની બેઠક છે, જેના ઉપર હવે ગીતાબેન પટેલ ઉમેદવારી કરવાના છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાયા બાદ કોંગ્રેસના નેતા ઉપર ગીતાબેન પટેલને ટિકિટ આપવા માટે દબાણ કર્યું હતું અને ત્યારબાદ હવે અમદાવાદ પૂર્વમાંથી ગીતાબેન પટેલ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાના છે. જામનગર બેઠક ઉપર પાટીદારોનું પ્રભુત્વ, પાટીદારોને આકર્ષવા માટે હાર્દિક પટેલે મેદાનમાં ઉતારવાના હતા, પણ હાઈકોર્ટમાં તેમના કેસ બાબતે અરજી ફગાવી દેતા તેઓ લોકસભાની ચૂંટણી નથી લડવાના, જેને ખામી પૂરવા માટે મુડુ કંડોરિયાને નામ પર મોહર લગાવી દેવામાં આવી છે. આ સાથે ગાંધીનગર બેઠક પણ એક મહત્વની બેઠક છે લોકસભાની ચૂંટણીને લઈને, જેના પર હવે સીજે ચાવડાનું નામ પર મોહર લગાવી દેવામાં આવી છે.
સીજે ચાવડા સાથે હવે અમિત શાહ ટક્કર આપશે। तो लोकसभा चूंटणीना धमधमाट वच्चे कांग्रेस द्वारा उम्मीदवारोना नामनी जाहेरात करवामां आवी छे। गुजरातना वधु पांच उम्मीदवारोना नामनी जाहेरात करवामां आवी छे, जेमां अमदावाद पूर्व, गांधीनगर, सुरेन्द्रनगर, जामनगर अने अमरेलीनो समावेश करवामां आव्यो छे। जणावी दईए अमदावाद पूर्वमांथी गीताबेन पटेल गांधीनगर बैठक उपरथी सीजे चावड़ा, ज्यारे सुरेन्द्रनगर बैठक परथी सोमाभाई पटेल, जामनगरमांथी मूळु कंडोरिया अने અમરેલીમાં પરેશ ધાનાણીના નામ પર મોહર લગાવી દેવામાં આવી છે। તો આજ અંગે વધુ ચર્ચા કરવા માટે અમારા સંવાદદાતા રીમા દોશી ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રીમાબેન, કોંગ્રેસ દ્વારા વધુ પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત રીમા? કહી શકાય કે જે કોંગ્રેસના દાવેદારોની વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાત્રે જે કહી શકાય કે ચાર ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। ગઈકાલ મોડી સાંજથી ચર્ચા હતી કે પરેશ ધાનાણીનું નામ જે અમરેલી બેઠક પરથી છે તેમનું પણ નામ ચર્ચામાં હતું, સાથે સુરત બેઠકનું પણ જે નામ જે છે ઉમેદવારનું તેનું પણ નામ ચર્ચામાં હતું। પરંતુ મોડી સાંજે ચાર જે કહી શકાય કે મહત્ત્વની એવી ચાર બેઠકો જે છે તે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે। તેનું સૌથી મહત્ત્વની બાબત છે કે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર પાસના નેતા અને આંદોલનકારી એવા ગીતાબેન પટેલની જે છે તે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પસંદગી કરવામાં આવી છે। સ્પષ્ટ બાબત છે કે હાર્દિક પટેલને જે રીતે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાંથી જે પ્રમાણેનો નિર્ણય આવ્યો બે દિવસ અગાઉ, અને તેને લઈને કહી શકાય કે હાર્દિક ચૂંટણી નહીં લડી શકે, પરંતુ પાસમાંથી ગીતાબેન પટેલને અમદાવાદ પૂર્વ પરથી ટિકિટ આપવામાં આવી છે। હાર્દિક જે સમયે પાસમાં અરે કોંગ્રેસમાં જોડાયા ત્યારબાદ બે દિવસ બાદ જ્યારે તેઓ પ્રદેશ સમિતિ આવ્યા હતા અને ત્યાં જ તેમણે માંગ કરી હતી કે ધ્રાંગધ્રા બેઠક પરથી ગીતાબેન પટેલને પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે, પરંતુ કહી શકાય કે હાલમાં જે રીતે કોંગ્રેસ દ્વારા અમદાવાદ પૂર્વની બેઠક પરથી ગીતાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે, ખૂબ જ મોટી બાબત કહી શકાય કે અમદાવાદ પૂર્વ, વસ્ત્રાલ, નારોલ, નિકોલ આ તમામ જે વિસ્તારો જે છે તે પાટીદારોનો ગઢ માનવામાં આવતો હોય છે। અનામત આંદોલન વખતે પણ અનેક પ્રકારના આંદોલનકારીઓ ત્યાં રહ્યા હતા, એક યુવક પણ શહીદ થયો હતો, અને તે જ વિસ્તારમાંથી પાસ અગ્રણી એવા ગીતાબેન પટેલની જે છે તે પસંદગી કરવામાં આવી છે, ખૂબ જ મોટી વાત કહી શકાય। જામનગર બેઠક પરથી પણ મૂળુભાઈ કંડોરિયાની પણ જે પ્રમાણે પસંદગી કરવામાં આવી છે, હાર્દિક પટેલ ચૂંટણી લડે તેની રાહ જોવાઈ રહી હતી, પરંતુ ત્યારબાદ જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ બાદ આ બેઠક ઉપર મૂળુભાઈ કંડોરિયા કે જેઓ જિલ્લા પંચાયતના સભ્ય છે અને અગાઉ પણ તેઓ દેવભૂમિ દ્વારકામાંથી કોંગ્રેસ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હારી ચૂક્યા હતા અને તેમના નામ પર ગઈકાલે મોડી સાંજે અંતિમ મહોર લાગી છે। જી જી જેરીમાં સમગ્ર માહિતી બદલને જોડાવા બદલ આભાર આપનો। લોકસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે કોંગ્રેસ દ્વારા વધુ ચાર ઉમેદવારોના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે।